ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં 14 લોકો સામે ગુત્સી ટોકનો ગુનો દાખલ કરાયો છે। છેલ્લા ઘણા વર્ષોથી મારામારી, ખંડણી, લૂંટ, અપહરણ જેવા ગુનાઓ આચરતા હતા। ક્રાઇમ બ્રાન્ચે 14 આરોપીઓમાંથી 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઉના પંથકમાં ગુનેગારોમાં ફફડાટ ફેલાયો। કેનેડા જતા પહેલા ચેત જો। કેનેડા જતા વિદ્યાર્થીઓ અને ફરવા જતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો। ઓનલાઈન ટિકિટના નામે ફેરવ્યું લાખોનું ફુલેકું। અમદાવાદ ત્યાં સમાચાર કે ગ્રેસિયસ હોલિડેના નામની એજન્સીએ કરી છેતરપિંડી। સ્વાતિ પરીખ અને નિરલ પરીખ નામના વ્યક્તિઓએ છેતરપિંડી કરી 60થી વધુ લોકો સાથે છેતરપિંડી થયાની ઘટના। 20થી વધુ લોકો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા, લાખો રૂપિયાની ટિકિટ કરાવી, એજન્ટ ટિકિટ કેન્સલ કરાવી ભૂગર્ભમાં જતો રહ્યો। સ્વાતિ પટેલ અને નિરલ સોરી સ્વાતિ પરીખ અને નિરલ પરીખ કરીને વ્યક્તિ છે જે ગ્રેશિયસ હોલિડેઝ નામની ટૂર ચલાવે છે। એ લોકો એ બધાને મિસગાઈડ કર્યા, બધાથી ટિકિટ બુક કરાવવા માટે પહેલાં કીધું, એટલે મારા જેવા બીજા ઘણા લોકો છે જેમને ટિકિટ્સ કરાવી એમની પાસેથી, કેનેડા, લંડન, અલગ અલગ જગ્યા અબ્રોડની ટિકિટ્સ કરાવીને, એ જે ટિકિટ્સ કરાવતા હતા એમાં એ લોકો એવું કરતા હતા કે રિફંડેબલ અને કેન્સલેબલ ટિકિટ્સ કરાવતા હતા। એના લીધે થતું હતું એવું કે અમે લોકો એમને બેંક ટ્રાન્ઝેક્શન કરીને ફૂલ પેમેન્ટ કરી દેતા હતા। એ ટ્રાન્ઝેક્શન એ જે પણ એમની એરલાઇન્સ છે એમને ફોરવર્ડ કરતા હતા, અને પછી થોડા દિવસો પછી અમને પીએનઆર સ્ટેટસ બધું આપતા હતા જેનાથી અમને કન્ફર્મેશન થાય કે અમારી ટિકિટ બુક થઈ ગઈ છે। પણ એના થોડા દિવસ પછી અમને કીધા વગર એ ટિકિટ કેન્સલ કરાવી દેતા હતા। એ ટિકિટ કેન્સલ કરાવી દે એટલે પૂરેપૂરા પૈસા એમના ખાતામાં પાછા આવી જતા હતા, જે વસ્તુની જાણ એમને અમને ક્યારેય કરી નથી। આ જે જણા લોકો જેમને કાલે પરમ દિવસે જવાનું હતું એ જ્યારે એમને ટિકિટ્સ પ્રોપર ટિકિટ્સ પીએનઆર જ્યારે ચેક કરતા હતા ત્યારે ખબર પડી કે ટિકિટ્સ છે નહીં, એટલે ખબર પડી એટલે એમના ઘરે ગયા ત્યારે ખબર પડી કે એ ભાઈ ભાગી ગયા। અમારી 15 ટિકિટ હતી અને અમને એને પહેલાં કન્ફર્મ ટિકિટ આપી હતી અને એના થોડા દિવસ પછી અમે ફરી ચેક કર્યું ત્યારે એ ટિકિટ અમારી કેન્સલ બતાવતી હતી, એટલે અમે એને જાણ કરી હતી તો એને કીધું ગ્રુપ બુકિંગમાં હોય તો આવી રીતના જ હોય, અત્યારે હોલ્ડ પર જશે ટિકિટ, અને એના પછી અમે તમને એક મહિના કે એક વીક પહેલાં અમે તમને કન્ફર્મ ટિકિટ કરીશ। આની પહેલાં અમારા રિલેટિવ ગયા હતા, લાસ્ટ વીક જ અમારા રિલેટિવની કન્ફર્મ ટિકિટ હતી, એટલે અમે એની પર અને એ લોકો ત્યાં પહોંચી ગયા એટલે અમે એની પર ટ્રસ્ટ કર્યો કે એવી રીતના કંઈક બુકિંગ થતું હશે। અમે 2-3 એજન્ટ થ્રુ બી કરાવડાયું અને અમને એવું જાણવા મળ્યું છે કે એ બધા એના મોટો જે એની એ જેની પાસેથી ટિકિટ લેતો હતો એ બોમ્બેની કોઈ પાર્ટી છે, દવે ટ્રાવેલ્સ કરીને એના સાથે એના એ એના એ કરતો હતો। 50-60 જણ છે મારા જેમ, મારી જ ખુદ 6 ટિકિટ છે, મારા ભાઈ ભાભી અને મારા મમ્મી પપ્પાની 6 ટિકિટ છે, આશરે મારી 5 લાખની ટિકિટ છે મારી, અને મને કાલે સાંજે જ ખબર પડી એટલે હું અહીં આવ્યો હતો ફરિયાદ કરવા, તો આ બધા જોડે હતા ત્યારે ખબર પડી કે 50-60 જણ તો મારા જેવા જ છે અંદાજે, એણે 70-80 લાખનું તો અત્યારે હાલ બોલે જ છે કે આટલે આટલાનું કૌભાંડ કર્યું છે એમણે। કેનેડા જવા માટે ટિકિટના નામે, ઓનલાઈન ટિકિટના નામે જે છે તે ફ્રોડ કરી અને હવે એજન્ટ ફરાર થઈ ગયો છે, ત્યારે જે ભોગ બનનાર લોકો જે છે કે તેઓ પોલીસ કમિશનર સમક્ષ ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, News18 ગુજરાતી, અમદાવાદ। ટિકિટ બુક કરાવ્યા બાદ તેમાંથી રિફંડ કરાવી, કન્સેશનના પૈસા જે 10% હોય રિફંડ બેક કરી અને તમામ પૈસા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અને જે ટિકિટ આપવાની હોય એ લાભ ના આપીને પૂર્વયોજિત કાવતરું રચીને અને જે ગ્રાહકો હોય એનો વિશ્વાસ સંપાદન કરીને લગભગ 16 લાખની ફરિયાદ દાખલ થવા પામેલ છે ચીટિંગની। વાપીના બલીઠા ગામે મોટા ભાઈએ તેના નાના ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો છે। આ મામલાની જાણ થતાં જ મૃતક સચિનના મોટા ભાઈ શિલ્પેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે। હત્યારા ભાઈ સચિનની હત્યા મામલે પૂછપરછ કરવામાં આવી ત્યારે પોલીસે પણ ચોંકી ગઈ। સચિન અને શિલ્પેશ પટેલની પિતરાઈ બહેનના કોઈ શખ્સ સાથે સંબંધ હતા, જેની જાણ સચિનને થતાં મોડી રાત્રે શિલ્પેશના ઘરે હથિયાર લઈને પહોંચ્યો હતો, ત્યારે શિલ્પેશ અને તેની પત્ની ઊંઘમાં હતા। સચિને શિલ્પેશને સાથે આવી સંબંધ રાખનારને સબક શીખડાવવા કહ્યું હતું, પરંતુ મોડી રાત હોવાથી શિલ્પેશ સચિનની વાત સાથે સહમત ન દર્શાવી। આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ અને મોટા ભાઈ સચિને નાના ભાઈ શિલ્પેશની હત્યા કરી નાખી। એક દીકરાની હત્યા અને બીજા દીકરાને જેલમાં જતા પરિવાર તૂટી પડ્યો છે। પોલીસે મરણ જનારના મોટા ભાઈ સચિન રાજુભાઈ પટેલની આ બનાવમાં ધરપકડ કરેલ છે। મરણ જનાર શિલ્પેશ રાજુભાઈ પટેલ છે અને હત્યા કરનાર એનો સગો મોટો ભાઈ સચિન રાજુભાઈ પટેલ છે।
સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર. નકલી ચલણી નોટો સાથે એક ઝડપાયો છે શખ્સ. સુરેન્દ્રનગર એસઓજીની ટીમે રૂપિયા 100ની 136 ચલણી નોટો સાથે એકને ઝડપી પાડ્યો છે. લેપટોપ, પ્રિન્ટર, મોબાઈલ, બ્લેડ સહિત અંદાજે રૂપિયા 39,000 નો મુદ્દા માલ પણ કબજે કર્યો છે. પોલીસે 25 વર્ષીય યુવક સામે કાર્યવાહી હાથ ધરી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.